નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. જામનગરમાં ચાલુ એસટી બસનો કાચ તૂટતા બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા, જવાબદાર સામે એક્શન લેવામાં આવશે. જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આજે એસટી બસમાં એક અકસ્માતની ઘટના બની હતી. ચાલુ એસટી બસની પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ રસ્તા પર પટકાયા હતા. જોકે સદનસીબે પાછળથી વાહન આવતું ન હોવાને કારણે બંને વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ અકસ્માતની સમગ્ર ઘટના અંગેના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોની સંખ્યા કેટલી છે એ પહેલાં તો ધ્યાને લઈને જો જરૂર જણાશે તો તાત્કાલિક નવી ટ્રીપ આપી દેવામાં આવશે, જેથી કરીને આવો બનાવ બને નહીં, અને વિશેષમાં કોઈ પણ જવાબદાર હશે તો તેની ઉપર પગલાં પણ લેવામાં આવશે. ધ્રોલ ડેપોની બસ તેના નિયત સમયે ઉપડીને જોડિયાથી જામનગર આવતી હતી ત્યારે જામનગરમાં એન્ટર થઈ ત્યારે ગુલાબનગર પાસે આ બનાવ બનેલો છે. હારમાં આ પ્રકરણની તપાસ ચાલુ છે. કંડક્ટર ડ્રાઈવરના નિવેદનો લેવાઈ રહ્યા છે. જે સાક્ષી હતા તેની પણ તપાસ ચાલુ છે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે વિદ્યાર્થીઓની સંખ્યા થોડી ઝાઝી હશે. વિદ્યાર્થીઓ બસમાં ઊભા હશે, પરંતુ પાછળની સાઈડમાં જે સીટ હોય છે ત્યાં વિદ્યાર્થીઓ ત્રણ વ્યક્તિ આશરે બેસા હશે. એ દરમિયાન સ્પીડ બ્રેકર આવતા બેલેન્સ નહીં રહ્યું હોય અથવા તો ધક્કામુક્કી કરેલ હશે, જેના કારણે જે પાછળ જે બેઠેલા હતા વિદ્યાર્થી તે કાચને ટેકો દઈને બેઠેલા હશે અને કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પડેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. છેલ્લા કેટલા સમયથી રજૂઆત કરવા છતાં અમારા ગામમાં એસટી આમાં જે 125 જણા ભરેલા હતા તે આજે અહીંયા ગુલાબનગર આવી વાંથી પાછલો કાચ તૂટતા પાછળ બે જણા પડી ગયા અને એકને માથામાં લાગ્યું, હાથમાં લાગ્યું, પગમાં લાગ્યું. અમે ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને અમે એસટીમાં 4 વાર તો મેં રજૂઆત કરવા છતાં હે ને અમને કોઈ ઉત્તર આપવામાં આવતો નથી કે તમારે આ એસટી બીજી મેળવવાની જરૂર છે. અમે ઘણું કરવા છતાં એવું હે અને જવાબદાર કોણ રહેશે? વારંવાર અમે ફરિયાદ કરવા છતાં અમારી ફરિયાદનો કોઈ નિકાલ જડતો નથી. અમે હવે રજા અને જવાબદાર કોણ રહેશે? જો છોકરાને લઈ ગઈ એનો જવાબદાર કોણ રહેશે? કેટલા મુસાફરો હતા અંદર? 125 જણા ભર્યા. ઈજાગ્રસ્તને અત્યારે 108 માં લઈ જવામાં આવ્યા છે.